ભારતીય પરંપરાગત ઉજવાતી માં જગદંબાની નવરાત્રિ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે આવી રહી છે. માં જગદંબાની આરાધના રૂપે પરંપરાગત ઉજવાતી નવરાત્રિના શેરી ગરબા માન મર્યાદા અને આસ્થા સાથે ઉજવતા હતા. બદલાતા સમય સાથે શેરી ગરબા લુપ્ત થતા ગયા અને પાર્ટી પ્લોટમાં આધુનિક ગરબા થવા લાગ્યા, જેમાં પ્રવેશ ફી તથા ગાવા માટે ટ્રેડિશનલ ડ્રેસ જરૂરી બન્યો. આ વર્ષે સરકાર શ્રી તરફથી પાછા શેરી ગરબા ઉજવવાની માત્ર પરમિશન મળવાને કારણે લોકો વર્ષો પછી શેરી ગરબાનો આનંદ તથા આસ્થા માણવા મળશે તથા મા જગદંબાને કોરોના કાળમાંથી ઉગારવા તેમજ હવે ફરી એવો કપરો સમય દેશમાં ના આવે તે માટે પ્રાર્થના કરાશે. શહેરના પનઘટ પરફોર્મિંગ આર્ટ ગ્રુપના ડાયરેક્ટર ચેતન દવેએ જણાવે છે કે છેલ્લા 21 વર્ષથી અમારી આ સંસ્થા આંતરરાષ્ટ્રીય લોકનૃત્ય મહોત્સવમાં 42 જેટલા દેશમાં નેતૃત્વ કરી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાગત ઉજવાતી નવરાત્રિની અને રાસ ગરબાની વિશ્વમાં ઓળખ કરાવી છે. આ વર્ષે અમે માતા જગદંબાની પ્રાર્થના કરી નવરાત્રિના મહોત્સવની શરૂઆત કરી છે. મારું નામ ચેતન દવે છે. હું અમદાવાદની જાણીતી સંસ્થા પનઘટ પરફોર્મિંગ આર્ટ્સ ગ્રુપ અમદાવાદનો ડિરેક્ટર છું. છેલ્લા 21 વર્ષથી અમારી પનઘટ પરફોર્મિંગ આર્ટ્સ સંસ્થા અમદાવાદમાં ચાલે છે અને છેલ્લા 21 વર્ષ દરમિયાન અમારી સંસ્થા અને સંસ્થાના કલાકારોએ લગભગ 42 જેટલા દેશોમાં આંતરરાષ્ટ્રીય લોકનૃત્ય મહોત્સવમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષ 2021માં અમે માતા જગદંબાની આરાધના માટે નવરાત્રિની જે તૈયારી છે એ આજે સંપૂર્ણ કરી દીધી છે અને માતા જગદંબાને આજે પ્રાર્થના કરી છે કે આવનાર સમયમાં કોરોનાનો ગુજરાતમાં, ભારત દેશમાં અને તમામ વિશ્વમાંથી નાબૂદી થાય અને લોકો સુરક્ષિત રીતે જીવે અને પોતે ફરીથી રોજિંદું જીવન જેમ પહેલાં ચાલતું હતું એમ ચાલે એવી મા જગદંબાને આરાધના અને પ્રાર્થના.